પૂણા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં વેપારી પિતા પુત્રને બે ઇસમો દ્વારા માર મારવામાં આવ્યો હતો. એમ્બ્રોઈડરી વર્કના નીકળતા નાણાંની ઉઘરાણી કરવા બે ઇસમો આવ્યા હતા. આ દરમિયાન ઉશ્કેરાઈ ગયેલા બંને ઇસમોએ વેપારી પિતા પુત્રને માર માર્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. પિતા પુત્રએ સીસીટીવી આધારે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર પૂણા વિસ્તારમાં આવેલ ગ્લોબલ માર્કેટમાં ઉધનાના સિદ્ધ અપાર્ટમેન્ટમાં રહેતા વેપારી રમેશ શંખલા અને પુત્ર મયંક સાથે અહમ ક્રિએશન નામની દુકાન ચલાવે છે. વેપારી પિતા પુત્ર મહેશ અને રાજુ નામના ઇસમોનું એમ્બ્રોઈડરી વર્ક કરે છે. છેલ્લા થોડા મહિના એમ્બ્રોઈડરી વર્કના રૂપિયાની ચુકવણી બાકી હતી, જેને લઈને 28 ડિસેમ્બરના રોજ મહેશ અને રાજુ અહમ ક્રિએશન ખાતે પહોંચ્યા હતા અને બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરી હતી. આ દરમિયાન બંને ઇસમો દુકાનમાં રહેલ સાડીઓ લઈ જવાનો પ્રયાસ કરતા વેપારીએ ટકોર કરી હતી, જેથી ઉશ્કેરાઈ ગયેલા બંને ઇસમોએ વેપારીને અપશબ્દો બોલતા મારામારી સુધી વાત પહોંચી હતી. બંને ઇસમોએ વેપારીને મારવાનું શરૂ કરતા પુત્ર પણ બચાવમાં પડ્યો હતો. આ દરમિયાન દુકાનની બહાર જાહેરમાં આવી વેપારી પિતા પુત્રને માર માર્યો હતો, જેથી આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોર બંને ઇસમો ભાગી ગયા હતા. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવી આધારે વેપારી રમેશભાઈએ વરાછા પોલીસ મથકમાં રાજુ અને મહેશ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.